રાજકોટના પ્રદ્યુમન નગરમાં હની ટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે યુવતી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। હની ટ્રેપ મામલે સુરેશ નામના યુવકે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। પોલીસે ફરિયાદના આધારે નીતુ રાવલ, હરકિશન સિંહ, આસિફ અજબલ અને સોનુની ધરપકડ કરી છે। મહત્વનું છે કે પ્રદ્યુમન નગર વિસ્તારમાં રહેતી નીતુ રાવલે સોશિયલ મીડિયામાં સુરેશ નામના યુવક સાથે મિત્રતા કરીને શિકાર બનાવ્યો હતો। युवती मित्रता करीने युवकने गार्डन में मळवा माटे बोलावीने अन्य 3 शख्सोए मार मारीने रूपिया 12 लाखनी खंडणी पण मांगी हती। त्यारे हवे पोलीसे तमाम आरोपीनी धरपकड करीने आगळनी कार्यवाही शरू करी छे। आज अंगे विगत आपशे अमारा संवाददाता सनी फोनलाइन पर। सनी, शुं विगतो? चौक्कसथी जो बात करवायो तो जे रीते राजकोट में गई काल मोड़ी रात्रे एक घटना बनी थी, हनी ट्रेपनी घटना बनी थी, जेमां एक युवतीए सोशियल मीडिया मार्फत एक युवाननो शिकार बनावी अने तेमने कही शकाय के राजकोटना रेसकोर्स गार्डन में मळवा माटे बोलाव्यो हतो ने बादमां 3-4 शख्सो आवीने तेमना अपहरण करीने लई गया हता ने बादमां युवती सहित 5 शख्सोए तेमणे युवानने मारी अने तेमनी पासेथी 12 लाखनी खंडणी मांगी हती ने તેમની પાસે રહેલ મોબાઈલની પણ લૂંટ કરી હતી। એટલે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપનો શિકાર યુવાન બનતા જ પ્રવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ને ખાસ કરીને પ્રવનગર પોલીસે અત્યારે 5 આરોપીની ધરપકડ કરી છે, જેમાં નીતુ રાવલ નામની મુખ્ય સૂત્રધાર મહિલાની ધરપકડ કરી છે। સાથે સાથે હરકિશન સિંહ, આસિફ, અફઝલ અને સોનુ નામના 4 યુવાનોની પણ ધરપકડ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે હની ટ્રેપનો કિસ્સો રાજકોટમાં વધુ એક જોવા મળ્યો છે ને 5 આરોપીની અત્યારે પ્રવનગર પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આભાર સની।